રાજ્યમાં પાણીની સમસ્યા સર્જાઈ છે ત્યારે અમદાવાદમાં વાસણા બેરેજમાંથી રોજ 150 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે આ મામલે સિંચાઈ મંત્રી પરબત પટેલે પોતાની પ્રતિક્રિયા આપી, જેમાં તેમણે વાસણા બેરેજ રિપેર કરવા છોડાતા પાણીનો દુરુપયોગ ન થવો જોઈએ તેમ કહ્યું. ન્યાયથી આ છોડાયેલા પાણીનો તળાવ ભરવા માટે ઉપયોગ કરાશે તેવી વાત કરી. મળતી માહિતી અનુસાર ચોમાસામાં પાણીનો સંગ્રહ કરવા વાસણા બેરેજના દરવાજાનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને વાસણા બેરેજના 4 દરવાજાની સફાઈ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. ઉનાળામાં મારું પશુધન પીવાના પાણી માટે રિચાર્જ માટે આ પાણીનો મિત્રો પૂરેપૂરો ઉપયોગ થાય છે, એટલે જે વેડફવા વાળી વાત છે ને એ એટલા માટે નથી. અને આ તો ક્યારેક સંજોગો એવા પણ પેદા થાય કે જે દરવાજા ચોમાસામાં જ્યારે પાણીનો એટલો બગાડ થાય કે ત્યારે કંઈ એમ થાય કે આટલું કેમ બગડ્યું છે, એટલે જે જરૂરી હતું એ જરૂરી કામ માટે આપણે મંજૂરી આપી છે. અને એટલા માટે રોજનું 150 પાણી જ્યાં ત્યાં સમાવીને આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ. અત્યારે જે છીએ કે વાસણા બેરેજ વિસ્તારમાં જ્યાં જ્યાં તળાવો જેટલા ભરી શકો એમ છે, એ બધા જ તળાવો નજીકના વિસ્તારના ભરીને પાણી સંગ્રહી શકાય એ રીતનું મિત્રો આપણે કરીએ.